नमस्कार विद्यार्थी मित्रों, अक्षर सेक्टर संकुल ऑनलाइन एजुकेशन चैनल में आपनो स्वागत है। धोरण 5 विषय मैथ्स जेमा चैप्टर नंबर 10 दसमो भाग अने सोमो भाग बराबर। आपणे कोई पण वस्तुनो दसमो भाग गणीए तो के आपणे कहीए के 1 नो दसमो भाग केम खबर पड़े तो अंशमां लखवानुं 1 अने छेदमां लखवानुं 10, एटले आपणे 1 ने 10 वडे भागीए छीए एनो मीनिंग एवो थाय बराबर। तो 1 आमनुं लखी नाखवानुं अने 1 0 आगळ मूकीने पॉइंट लखवानो। केटला 0 अहींया केटला 0 छे तो का 10 છે બરાબર। તો પહેલા 1 એમનો આપણે લખી નાખવાનું, 10 ની આપણે આગળ પોઈન્ટ મૂકી દેવાનું, પછી અહીંયા આગળ કઈ છે એટલે અહીંયા આપણે શું મૂકીએ તો કે 0 એટલે 1 નો 10 નો ભાગ કેટલો થશે તો કે 0.1। હવે આપણે એમ કે 22 સંખ્યા છે બરાબર, 22 નો આપણે 10 નો ભાગ કે એટલે કે 22 ના છેદમાં આપણે શું મૂકી દેવાનું તો કે 10। હવે શું કહો તો કે 22 ને એમ સંખ્યા મો લખી નાખવાની, કેટલા 0 છે એટલે 10 નો ભાગ એટલે ખાલી 10 જ આવશે એટલે કે 1 જ 0। તો છેલ્લી સંખ્યા ગણવાનું ચાલુ કરો તો 2 પછી નો 0 અહીંયા એટલે અહીંયા વચ્ચે મૂકી દાનો પોઈન્ટ એટલે શું થશે તો કે 2.2 બરાબર, 2.2 બરાબર, અને વચ્ચે કે એટલે કે 2.2 એટલે 22 નો 10, 22 નો 10 નો ભાગ કેટલો છે તો કે 2.2। એટલે કે કોઈ પણ તમને એમ સંખ્યા કે ધારો કે 4,223 છે બરાબર, 4,323 એનો આપણને 10 નો ભાગ કે તો 4000 એટલે કે 4,323 ના છેદમાં 10 બરાબર। પછી આખી આખી સંખ્યા આપણે એને એમનું લખી નાખવાની એઝ ઇટ ઇઝ જેમ હોય એમના બરાબર। પછી આપણે છેલ્લી પોઈન્ટ મૂકવાનું ચાલુ કરો, અહીંયા 10 છે તો 1 સંખ્યા મૂકીને પછી અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું એટલે કેટલા થશે તો કે 4,432.3 બરાબર। એમ આ તો આપણે 10 ના ભાગની સમજૂતી। હવે આપણે એમ કે 100 નો ભાગ બરાબર, 100 નો ભાગ એટલે શું થશે તો કે 100 જે અહીંયા છેદમાં 10 આવતા હતા એવી રીતે કોઈ પણ સંખ્યાના છેદમાં શું આવશે તો કે 100। અહીં આપણે 22 ના છેદમાં 10 નો ભાગ કીધો એટલે 10 લખ્યા, 100 નો ભાગ કીધો એટલે નીચે આપણે લખશું 100। અહીંયા ટોટલ કેટલા 0 છે તો કે 2 બરાબર, તો કે પહેલા 22 આપણે એમ લખી નાખ્યા, 1 અને કેટલી સંખ્યા તો કે 2, 1 અને આ બીજી સંખ્યા એને અહીં આગળ આપણે 0 એટલે 22 નો આપણે જો 100 નો ભાગ ગણવા બેસીએ તો કેટલો થાય તો કે 0.22 બરાબર। હવે આ સંખ્યા છે આનો આપણે 100 નો ભાગ કરી તો છેદમાં કેટલો લખી નાખવાના તો કે 100 લખી નાખા, કેટલો 0 પછી મારે પોઈન્ટ મૂકવાનો તો કે 4,323 1 ને 2 બરાબર, કેટલા 0 છે તો કે 1 ને 2 તો અહીંયા સંખ્યા 2 લખવાની, આ 1 સંખ્યા અને બીજી સંખ્યા બરાબર, એની વચ્ચે આગળની સાઈડમાં આપણે પોઈન્ટ મૂકી દેવાનું એટલે કેટલા થશે તો કે 43.23 એનો કેટલો ભાગ આવશે તો કે 100 નો ભાગ। આથી આપણે 10 ના ભાગની અને 100 ના ભાગની સમજૂતી બરાબર। હવે તમે બધા વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 134 ઉપર આવો, ત્યાં આપણે કોઈ પણ વસ્તુ હોય તો આપણે એની માપન કેવી રીતે કરતા હોય તો કે લંબાઈમાં કરતા હોય, કિલોમીટરમાં કરતા હોય, સેન્ટીમીટરમાં કરતા હોય, ઇંચમાં કરતા હોય, એવી રીતે લંબાઈનો એકમ કયો છે? લંબાઈમાં કયા એકમનો ઉપયોગ થાય તો કે ઇંચ, સેન્ટીમીટર, પછી મીટર, લંબાઈ સોરી મીટર, પછી આવશે કિલોમીટર બરાબર। આવી રીતે બધા એકમનો ઉપયોગ આપણે લંબાઈ માપવા માટે કરતા હોય અને એના માટે આપણે સ્કેલનો ઉપયોગ પણ કરતા હોય બરાબર। તો તમે ઉપયોગમાં લીધેલી નાની પેન્સિલની લંબાઈ કેટલી છે, આ પેન્સિલ કેટલી લાંબી છે તેનું અનુમાન કરો બરાબર। આપણી પેન્સિલ આવડી જ લાંબી છે, તમે લોકોને ચિત્રની અંદર જોતા વધારે આવી છે, આપણે એને સ્કેલની મદદથી માપશું તો કેટલી લંબાઈ એની માલુમ પડશે તો કે 0 થી આપણે જે સ્કેલ રાખવાની બરાબર એની અણી સુધી પહોંચે ત્યાં સુધી આપણે એને રાખવાની। તો આ સ્કેલ કેટલી પેન્સિલ છે કેટલી લાંબી છે તો કે 3 સેન્ટીમીટર જેટલી લાંબી છે। હું જો બોર્ડ ઉપર સ્કેલ રાખીશ તો મારી પેન્સિલની લંબાઈ હશે 20 સેન્ટીમીટર, પણ તમે લોકો આને સ્કેલની આવી રીતે માપશો બરાબર તો 3 સેન્ટીમીટર જેવું આવશે। આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી તેની લંબાઈ માપવાનું તેનું અનુમાન કેટલું યોગ્ય છે આપણે જોઈ શકીએ છીએ। મોઢોને સ્પષ્ટ દેખાય તે માટે અંજુએ લેન્સનો ઉપયોગ કર્યો છે, લગભગ બિલોરી કાંટાળીનો ઉપયોગ કર્યો છે, તે 3 સેન્ટીમીટર કરતા થોડીક વધારે લાંબી છે, પણ આપણું અનુમાન કેટલું હતું તો કે 3 સેન્ટીમીટર। પણ તમે પરફેક્ટ માપવા જાઓ બરાબર તો 3 સેન્ટીમીટર ઉપર કેટલા માપા આવે છે, આમાં અહીંયાથી 3 થી 4
નો કાપો 10 બરાબર એ 2 3 4 5 6 7 8 9 ને 10 તો આ મને વચ્ચે કેટલું માપ હોય તો કે 10 જેટલું માપ હોય આ જે વચ્ચેનો કાપો દેખાય છે એ બરાબર એ કેટલો હશે તો કે બને સાઈડ આપણે અંદર 4 4 કાપા હશે અને આ જે વચ્ચેનો કાપો હશે ત્યાં હશે 3.5 અને એના ઉપરથી એક થોડો કાપો જાય છે એટલે પેન્સિલ લંબાઈ કેટલી હશે તો કે 3.6 બરાબર 3 સેન્ટીમીટર પૂરા છે એની ઉપર કેટલા તો એક ફૂટ ની અંદર 30 સેન્ટીમીટર એટલે કે આ ફૂટ છે એવા દેડકા પણ
જેને આપણે અંદર જોયેલું છે તો એક છોકરાના હાથમાં આખા આખો સમાતો પણ નથી એવડો મોટો વધારે ગઈ ઓ છે. હવે લોકોની નીચે કેટલા ક્વેશ્ચન આન્સર આપણે છે આપણા મનભાઈ અને એની ચર્ચા કરી લઈ.
લખી શકીએ છીએ. તો ભીંડાને આપણે જોવા જાય તો 1 થી લઈને 9 સેન્ટીમીટર સુધી છે, પણ એને ભીંડો ક્યાંથી રાખેલો છે તો કે 1 સેન્ટીમીટર થી. એક્ચ્યુઅલમાં આપણે રાખવાનો ક્યાંથી હોય તો કે 0 થી રાખવાનું ચાલુ કરવાનું હોય, બરાબર. તો આપણી લંબાઈ કેટલી આવશે ભીંડામાં આવતી ખીલીની, બરાબર. અહીંયા આપેલું છે ભીંડો, તો એમાં આવશે આપણે 8 સેન્ટીમીટર અને 3 મીમી, બરાબર, જેને આપણે 8.3 સેન્ટીમીટર ગણાવી શકીએ. તમે આ ચિત્રમાં એક વસ્તુ યાદ રાખી લો, 1 મીટર બરાબર 100 સેમી, બરાબર. 100 સેમી બરાબર કેટલા આવશે તો કે 1000 મીમી, અને 1 સેમી બરાબર 10 મીમી, બરાબર. આ વસ્તુ આપણે લોકોએ મગજમાં રાખવાની, એટલે ઓટોમેટિક આ ચેપ્ટર આપણે ઈઝી લાગશે. ભીંડાની ટોટલ લંબાઈ કેટલી છે તો કે 8, અને ઉપર કેટલું જાય છે તો કે 3 મિલીમીટર જેટલું, એટલે ટોટલ કેટલું હશે તો કે 8.3 સેન્ટીમીટર, બરાબર છે. હવે પછીનું ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ, જે મીણબત્તી વાળું છે, બરાબર. થેન્ક યુ.